હેલો હાય આય હાય, હું રવિ બારોટ, વનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. નેપાળમાં રાજાશાહી પાછી લાવવા અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા. અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખોની પડાવી લેવાયેલી જમીન પાછો આપવાનો તાલિબાન સરકારનો નિર્ણય. અમેરિકામાં શિકાગો પોલીસે સીટ બેલ્ટ નહીં પહેરનાર શખ્સની કાર પર 41 સેકન્ડમાં 100થી વધુ ગોળીઓ ફાયર કરી અશ્વેત ડ્રાઈવરનું મોત. અમેરિકામાં 18 વર્ષ પહેલાં બહેનની હત્યા કરી મૃતદેહ સાથે રેપ કરનાર શખ્સને ઝેરી ઇન્જેક્શનથી મોતની સજા અપાઈ. ભારતના મહત્વના સમાચાર. 3 વખત આદેશનો અનાદર કરતા પતંજલિ પર સુપ્રીમ કોર્ટ લાલ ઘૂમ, કહ્યું પરિણામ તો ભોગવવા જ પડશે. તાજેતરમાં ઈડીએ દરોડા પાડ્યા બાદ દિલ્હીના મંત્રી રાજકુમાર આનંદે રાજીનામું આપ્યું, આમ આદમી પાર્ટી પણ છોડી. છત્તીસગઢના રાયપુર દુર્ગ રોડ પર કર્મચારીઓ ભરેલી બસ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા 12ના મોત, 15ને ઈજા. 4 કિલો સોનું અને 151 કિલો તાંબામાંથી બનેલી 5 કરોડની કિંમતની રામાયણ અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપવામાં આવી. ગુજરાતના મહત્વના સમાચાર. સુરતમાં નશામાં ચૂર શખ્સે બ્રેકને બદલે એક્સિલેટર દબાવી 5ને ઉડાડ્યા. વૃદ્ધાનું મોત, 1 બાળક ગંભીર. મિત્ર સાથે નબીરાની ધરપકડ. કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં પાટીદાર સંમેલન યોજાયું. કાજલ હિન્દુસ્તાનીને કાફર પાકિસ્તાની ઉપનામ અપાયું. રૂપાલા વિવાદ મામલે જામ સાહેબના સૂર 24 કલાકમાં બદલાયા. બીજી તરફ રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે. ટાયર ફાટતા રાજકોટની ભાદર 2 નદીના પુલ પરથી કાર નીચે ખાબકી, 1 પુરુષ અને 3 મહિલાના મોત. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4 4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.